जय माताजी वन मीडिया चैनल और रमणिक चारोलिया नमस्कार मित्रों एक जबरदस्त कॉमेडी वीडियो લઈને આવ્યો છું જો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ખરાબ તારો જીવ ને છોકરા જેવો થઈ ગયો જ ખાતી હોય બેઠી બેઠી આવા ખાઈ તારું જેવું થઈ ગયું

આપણે જે લગ્ન કર્યા બરાબર અમાર ભાઈ ને માર ભાભી ને મિલકત બરાબર આપણે આ બધું ચઠેડું યાદ છે ને યાદ જ હોય ને ભલા મને પડે હું ભૂલી જાવ કઈ આમાં હું એ જો હવે મિલકત ને બધું તો મારા હાથમાં આવી ગયું જમીન ને બધું બરાબર તે મારું કામ બધું કમ્પ્લીટ કરી દીધું એટલે હવે મારે તારું કામ પૂરું કરી દેવું પડે ને હા એટલે તમે કે શું માંગો છો એટલે આપણે જે 2 લાખ રૂપિયા ની વાત થઈ હતી બરાબર ઈ વહીવટ હું હવે પતાવી દઉં બરાબર કાલ હું તને 2 લાખ રૂપિયા આપી દઉં

અચ્છા એવું હતું હા નાટક હતું આ બધું આપણો આ થોડું કાઈ હાચું હાચું હતું કોને ખબર છે કે નાટક હતું દુનિયામાં કોઈને ખબર છે તમારા ભાઈ ભાભીને ખબર છે કે નાટક હતું અને કોર્ટમાં તો સાબિત થઈ ગયું કે હું તમારી ઘરવાળી છું કાયદેસરનામો હક કિસ્સો છે મારો તો હવે મારે દુનિયાને તો કેવા જવાની જરૂર નથી કે નાટક હતું એમ કાજલ આ તારું ખોટું થાય હો ખોટું થાય હે આ તારું હા તું બોલીને ફરી જા મન ન મજા આવે આ હું જ બોલું હું ને કાઈક બોલો જરાક વિચાર કરીને બોલ કેમ કે મારું ખોટું હતું તે તારા સગા ભાઈ ઉપર નાટક કરીને ખોટું કર્યું તેમાં હું તો તારી કે એ હું આ કરું તેમાં કાઈ ખોટું નથી એટલે એનાથી મને કાઈ ફેર ન પડે સમજો ઈ તો મને કાઈ જમીન કે મને ભાગ કે કાઈ આપતા નહોતા એટલે મે નાટક કર્યું તું અચ્છા તો તને શું લાગે છે હું ગાંડી છું મૂર્ખી છું તને હું ગધેડી લાગું છું કે તારી આરે મે લગ્ન કઈરા નાટક કર્યું એમ આવડી મોટી મિલકત માટે કોઈની બાયડી થવું પડે ને તેમે વાંધો નથી અને આવડી મોટી મિલકત મૂકી અને આ તારી મોટામાં મોટી ભૂલ છે તારા મગજનો વેમ હોય તો કાઢી નાખજે આ કાજલ હવે ઘરમાંથી ક્યાંય નહીં અને જેટલું છે ને એ બધું મારું છે કેમ કે સરકાર માન્યા છે હું તમારી ઘરવાળી છું બરાબર તો તો કાજલ આ બધું ખોટું થઈ ગયું મારે જે આપણે વચમાં માણા હતો ને વાત થઈ હતી ને ઈ માણા મારે પકડવો જોઈએ બાકી તે જે ખોટું કર્યું એ ખોટું જ કર્યું છે હા યાદ રાખ દીએ યાદ જ છે બાપા તમ ટેન્શન લ્યો મન મારું હું જોઈ લઈ તમે વચલા માણાને પકડો ને ઓહો હવે કઈક વિચારવું પડશે કાજલી તારે આ રવિરાન કેસન રવિડો મને કેસે હમ 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 બાપા 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 પડશે બીજું મોઢું બગાડમાં સુખ દુઃખ તો જીવન માયવા રાખે પણ અમારા બાપના ના કેટલાક દી પડ્યા રે હું એમ કહું છું હવે નો ધારા થઈ ગયા આપને એમ હતું કે આપણે જમીનવાળા થઈ જાવ એને બદલે બાયડી આવી ને આપણને કાઢા શું કરવું બધો વાંક તારો છે ન્યા ઝીણકો કઈ ઘરમાં નડતો નતો રોજ ઉઠીને ઉપાડા લેતી હતી ન્યા બે રોટલા એ વધારે ખાઈ તને ક્યાં નડતો તો તને ફોહ લાવતા નો આવડ્યો બીજું કઈ નથી સાચી વાત છે ઓ

પંદર વરો અમે એને રોટલા દીધા ને ભેગો રાખ્યો તો એને કેમ ફોહલા હોય મને આવડે જ છે હજી તમે મારી ભેગા આવી સાથ આપો ને તો આપણે ઘરે નહીં દે ઘરે તો બાયડી ઘરવા નહીં દે ક્યાંક રસ્તામાં વાડીએ ભેગો થાય ને એને ફોહલાવી લઈને એટલે પાછા ભેગા થઈ જાવ એમ હાલો ને હા હા રવિડા અઈ કા વીપલા એ વીપલા તને જ બોતતો જ હવવાનો તને ગામમાં ગોતું છું કેમ શું ધોળા દોળ થયો છો થોડા થોડ ની ક્યાં કરેલા આવે હવે તો તારા બધું પાર ઉતરી ઉતરી ગયું વાત આવે છે ભાઈ બધુંય બધુંય પાર મને મળી ગયું મારે પૈસા કેટલા દેવાના બે લાખ રૂપિયા બે લાખ દેવાના હતા ને હા મેં એને કીધું બરાબર મને મિલકત મળી ગઈ તારા તું બે લાખ રૂપિયા લઈ ને હવે તું તારે સુટી જાય ને ભલા તું બે લાખ રૂપિયા દઈ જઈ જાય

કાય વાંધો નહીં હું સમજાઈ દઉં છું બસ હા હું ઘરે જાવ છું ને સમજાવવા તું પછી આવી સમજાવજે હરખું એમ અરે મુજામાં કાકા કે ધંધે લગાડતો મને ક્યાંય વાંધો નહીં આવે બસ ઉપાધિ કર માં ભલે વાંધો ના કાઢલી ક્યાંય કઈ કાઢલી કોણ છે કોણ આટલી બધી રાડો પાડે છે નથી ઓળખતી મેં ઓળખું ચાલે આલે પાણી પી

અને જુબાની તું આપીસ કે હું ખોટી છું તો વિપ્લોતન હું થઈ દે હે કાઈ ફાયદો થા હે પણ સાચું તો હું બોલીશ ને અરે રે તારા જેવા માણસો દુનિયામાં દુખીના ડારિયા છે રવિડા કહું છું ટાઈમ છે થોડો ખમજી જા તો ફાયદો થા હે ફાયદો આમાં છે ને ફાયદો ફાયદો થા હે જો તું વિપ્લોને મૂકી દે સાઈડ માં અને મારી સાઈડ લઈ લે હવે જો અત્યારે હું કાયદેસરની બાયડી છું એટલે મેં આ બધું લઈ લીધું છે અને આ જમીન

રવિડા ની રાહ જોઈ થાય વાતચીત કરી લીધી તે હું તને આજ કહી છું તું સાંભળી લઈ જાય તું ખોટો છો ને કાઢલી સાચી છે એટલે ભાઈ હું છે નો ખોટો તું ખોટો જ કહેવાય ને અરે ખોટી તો કાઢલી છે ને ના 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 ખોટો તું છો ને કાદલી સાચી છે એટલે હું કેવી રીતે ખોટો જો એને તારી એરે કોર્ટ લગન કર્યા કે નથી કર્યા હા કર્યા ઈ તારી બાઈડી છે કે નથી હા ઈ તો છે પણ ખોટું ખોટું છે ને કેને કીધું ખોટું ખોટું છે હું કહું છું તને ખબર છે હું શું કહું છું ખોટું ખોટું છે એની પાસે પુરાવા છે ખોટો તું છો ને કાદલી સાચી છે એટલે તારી બુદ્ધિ બગડી ગઈ કે શું વચમાં તું હતો ખબર છે ને વચમાં તો એટલે શું થઈ ગયું તે મને કઈ દલાલી દઈ દીધી છે તે મને 5 25 રૂપિયા કઈ ખવડાવ્યા છે એટલે બોલવામાં ભાન રાખ એટલે ભાઈબંધમાં બન માં કઈ દલાલીન થોડું હોય આ તો મારે થોડી તકલીફ હતી એટલે તારી પાસે મદદ માંગી હતી હવે મદદ માંગી ને તમે તો મારી માથે ઘોડો વરી ગયા છે ઘોડા વરી ગયા ભાઈ વાક તારો છે બધોય તે તારા ભાઈ ભાભી પાસે થી પડ્યું અને તારી પાસે થી કાડલી પડવી ગઈ લા રવિડા બધું નાટક હતું આ તું મગજમાં ખોટું ન લઈ લ્યો અને સમજાવે ને તું કાઈ સમજાવવાનો નથી અને તું બહુ જાજુ બોલ બોલ કરતો નઈ નકર તારી ઉપર હું કેસ કરાવી નાખીશ માથે રે અને હું કોર્ટમાં પુરાવો દઈશ કે વિપ્લવ ખોટો છે ને ગાડલી સાચી છે હવે મને ખબર હોત ને કે તું આવું કરીશ મારી આઈ તો હું હે ને તને વચમાં રાખે તો જ નઈ એ મે હું કઈ હે આ કઈ કુંડારા છે બોલવામાં ભાંડે ને એક ઝાબટ મૂકી દઈશ તારો એક પછી ભાગ નથી પાડ્યો ને કાઈ મે ભાગ નત પાડ્યો મારે એને કેટલા લેવા દેવા ના ના તઈ તારું ચહેરો અલગ હતો ને અતારે અલગ છે એટલે પૂછું તને બોલ માં જાજુ બોલ માં સમજા હેણા વિના ના બોલ્યા બોલ છાસો જા તું તારું કામ કર ભાઈ બન એક ઝાપડ માં વાંધો ને ભલે દગો કર્યો તું તારે તું ધ્યાન માં છો મારા તો કાડલી માથે ચડી ગઈ વીડોય માથે ચડી ગયો મારે કઈ લાઈન લેવી આમ

મારા બાપના ગામમાં પડ્યા છે કેટલા દી પાર કે આશરે પડ્યું રહેવું ભાઈ મારી ભૂલ થઈ ગઈ ખોરો પાથરો અમને બેને માફ કરી દે ભાઈ તારા બાપનો દીકરો સૌ અને તારાથી મોટો સૌ તને કે એવું નથી લાગતું તે ભૂલ કરી હોય એવું અને ભાઈ અમને પાછા ઘરે લઈ લે હવે હે ને બધો વ્યવહાર તું કરજે અમે મહેનત કરશું ને ખાવું પીવું અમને ભેગા લઈ લે ભાઈ આપણે ભાઈઓ સહી ભાભી તમે ખોરો પાથરો અને ઈ બાયડી હવે સેની મારી બાયડી મે તમને ઘરમાંથી કાઢવા હાટુ આ મિલકત કબજો મારા હાટુ કરવા હાટુ છે મે એને 2 લાખ રૂપિયામાં માં ખોટે ખોટા લગન કરી રાતા તો એને 2 લાખ આપીન કાઢી મો આપણે ભેગા થઈ જાય ને આમ જો બાપરા બોલતી તને હારી છોકરી પરણાવી દેશ ને હાપીન રેહુ મારી વાત તો સાંભળો ભાભી બે લાખ ના હું એને ચાર લાખ આપી દો પણ હવે આપણી જમીન ઉપર ઘર ઉપર એને કબજો કરી લીધો હે હવે એમ કે છે હું ક્યાંય જવા નથી અમુક મને ઘરમાંથી કાઢી મૂકે હે આ તારું હલાડું કરાયું તું કોણ એને જઈને કે ને ઈ મારો ભાઈબંધ હતો પણ મને લાગે ઈ હેને ફરી ગયો હે વાતમાંથી બરાબર ભાભી અને હવે હે ને આ મારા એકલાનું કામ નથી ભાઈ ભાભી તમે મને જો સાથ આપો અને આપણે ત્રણે ભેગા થઈને

ધોખા મારે નોખા નો પડે એમ પાણીના પ્રવાહ ની જેમ ભરી જાય ને આપણા બાપ દાદા નું આપણે પાછું હાથ કર લઈ એ સાચી વાત છે ભાભી અને મારી ભૂલ છે મેં તમને કાઢી મૂક્યા થોડોક લાલચમાં આવી ગયો તો પણ મારી ભૂલ હે ને મને હવે સમજાઈ ગઈ છે અને તમારી યરે જે મેં તમને કાઢી મૂક્યા ને એ બદલ હું માફી માંગુ તમારી ભાઈ ભૂલ તો અમારી તારા ભાઈ નું નો હાલવા દીધું તારા ભાઈને લાલચમાં નાખ્યો અને તારામાં ધ્યાન નો દીધું ને તને અમે કાઢ્યો તો

તું બહુ જાજા દાદ માં આ તો રવિડો ભેગો હતો ને એટલે તું અમિલકને ધણે થઈને બેઠી છો નકર વિપલો બે ઝાપટ મૂકીને કાઢી મૂકત હે હે બધો હવાય કર કે તારા બધું થ્યું છે કેમ કે કાળલીએ તેલા બધું હજમ કર્યું ને પછી તું 50% માં આવ્યો હો વિરા હે વિપલો છે ને તો હું જવાબ દઈશ એનો કઈ એના માટે તો તારે મારો સાથ લેવો પડે હા હાલ ને બાપા તું મોટો હું નાની રસ્તો થઈ જાપનું ક્યાં બે નાખી બોલવા માં ભાન તારા બાપનું ઘર નથી તારા બાપ નું ઘર હતું હવે આ મારા બાપ નું ઘર છે ચોપડામાં એ જો ચોપડા છે ને એમાં ભૂહાયે જાય હાટીએ જાય ચોપડા હરગી મારો મગજ ગયો ને તો તમે બે હરગી જવાના હો અયા ન એ એ ખોટી ઉછિયારી કરમાં તું બોલવામાં બંધ રાખ પાન જ છે મને કાઈ વાંધો ન હેમણા મારા ભાઈ ને બોલાવીને આવું આ તો હું એકલો છો એટલે તમે બે હવા કરી ગયા એમ ને કોઈ તારી ભેગું નો આલે તો તારા ભાઈ ને ભાભી આરે કેવળો મોટો ખેલ કર્યો હે હા ભલે મેં ખેલ કર્યો એ મારા ભાઈ છે પણ 100% પાછા આવશે અને તમે બે જોઈ લઈજો હોમળા તેડીન આવું છું ધ્યાન રાખજે ખાઈ કરી લેજે એલે તો આ જા જોઈ લેહી તારા ભાઈ ભાભી ને જાણે અમે જોયા નો હોય કારણ ના આલે જ નીકળા છે ઓય થા બધો હરખું બધો થઈ જાય ને રાત રાખ

ઈ આપને મારવા આવે ની પહેલા આપણે એને નો મારી ઈ બરાબર છે અને હવે મને નક્કી થઈ ગયું છે કે જ્યાં લગી આપણે બે ભેગા થઈ ને હું સમજે છે આ બધા એની જાતને હા ભાભી તમે હતા ને તો આ કામ થયું બાકી હું તો જાક બધું આપણા બાપ દાદા નું ભૂલ આપણી જ હતી અને હવે આપણને આપણી ભૂલ સમજાણે કેમ કે જ્યાં ભાઈઓમાં વાંધા સિંધા પડે ને ત્યાં ત્રીજો ફાવી જાય પણ એક વાર જો ભાઈઓ હપી જાય ને એક થઈ જાય ને ત્યાં કોઈના બાપની તાકાત નથી કે ના મકાનમાંથી એક ઈંટ હલાવી હગે હલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફેરાવિ હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હલો મિત્રો તમને ગમે તો ચેનલ ને લાઈક્રાઈબ કરો